ફેસાણમાં પાણીના સંપમાં આવતા નર્મદાના પાણીની ગુણવત્તા સામે સવાલ. નર્મદાનું પાણી કાળા રંગનું થઈ જવાની ફરિયાદનો મામલો. રાજ્યના 10,000થી વધુ ગામો અને 4 કરોડની વસ્તી નર્મદાના પાણીનો ઉપયોગ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી નર્મદા ડેમ નજીકના વિસ્તારમાં કેનાલ પાણીનો રંગ કાળો થઈ જવાની ફરિયાદો અને મોટી સંખ્યામાં માછલીઓ મરી જવાના બનાવને પગલે નર્મદાના પાણીમાં અશુદ્ધિની વ્યાપક ફરિયાદો થઈ છે. તેના પગલે પાણી પુરવઠા બોર્ડ દ્વારા વિવિધ લેબોરેટરીમાં નર્મદાના પાણીના નમૂનાની ચકાસણી કરાવતા પાણીમાં હાઇડ્રોજન સલ્ફાઇડની હાજરી તેમજ એમોનિયાનું પ્રમાણ વધારે જોવા મળ્યું. જૂનાગઢના ઇજનેર ડી એન સિંઘવીએ જણાવ્યું હતું કે ભેસાણ ખાતે આવેલા સંપમાં 2 દિવસ એકવાર નર્મદાનું 10 MLD પાણી લેવામાં આવે છે, પરંતુ નર્મદાનું પાણી પીવા લાયક ન હોવાથી ફરિયાદને લીધે આવતા નર્મદાના પાણીને જૂનાગઢ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનું વિતરણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. તો બીજી તરફ જ્યાં સુધી નર્મદાનું પાણી નહીં મળે ત્યાં સુધી લોકોને પાણીની હાલાકીનો પણ સામનો કરવો પડશે. તો તંત્ર દ્વારા અન્ય કોઈ સુવિધા ઊભી કરાશે કે કેમ? હાલ તો પાણીના પ્રશ્ને તંત્ર પણ મોટી હાલાકીમાં મુકાઈ ગયું છે. હું વજુભાઈ મોવલિયા, ભેસાણ APMC ડિરેક્ટર. આજે વિસાવદરના ખેડૂતો 60-70 અમારા ભેસાણ સેન્ટર ઉપર મગફળી લઈને આવ્યા છે. એના મેસેજને આધારે અમારા ભેસાણ તાલુકાને કે અમને ભેસાણને હજી સરકારશ્રી તરફથી કાંઈ જાણ કરવામાં આવી નહોતી. એની પહેલાં ખેડૂતો આવી ગયા એટલે સવારના અમને ખબર પડી, એટલે અમે સેક્રેટરી ચેરમેનને વાત કરી અને અમે પણ અહીંયા વહેલા આવી ગયા અને ખેડૂતોના તમામ ટ્રેક્ટરો અંદર લેવડાવી એને ગેટ પાસની વ્યવસ્થા કરી અને અધિકારીઓને બોલાવી અને એની મગફળી વહેલામાં વહેલી અહીંથી જોખાય એવી વ્યવસ્થા કરવા માટે અમે એ લોકોને સૂચના આપી. અમારા 2700 ખેડૂતોની અહીંયા નોંધણી થઈ હતી ભેસાણની અંદર અને એમાંથી અમારા તમામ ખેડૂતોની મગફળી જોખાઈ ગઈ અને છેલ્લા 6-7 દિવસથી અમારા કેન્દ્રની અંદર કામગીરી બંધ હતી અને એના સ્ટોક મેળને એના જે હિસાબ કિતાબ હતા એ લોકો એ ચાલુ હતું અને અચાનક આ વિસાવદરના ખેડૂતો અહીંયા આવ્યા અને અમે આ વ્યવસ્થામાં લાગી ગયા. અહીં આવવાનું કારણ શું છે? ખાસ કરી ત્યાં વિસાવદરની અંદર ખેડૂતોની મગફળી જોખાણી નથી છાપાની અંદર અને ખેડૂતોની મોઢેથી એવી વાત સંભળાય છે કે ત્યાં 50% ખેડૂતોની મગફળી હજી જોખાવાની બાકી છે. કાંઈક આજના છાપામાં છે 10,000 ગુણી ત્યાં પાછી આવી છે ગોડાઉનમાંથી. એટલે વિસાવદરમાં ત્યાં ઈ કેન્દ્રની અંદર શું કાંઈ થયું છે એ અમને ચોક્કસ માહિતી નથી, પણ કાંઈ પણ ગડબડ છે એને હિસાબે ખેડૂતો રઘવાયા થયા અને પોતાનો માલ તાત્કાલિક આ સરકારની ખરીદી પૂરી થાય એની પહેલા આ સંસ્થામાં નાખી અને પોતાનો માલ જોખાય અને પૂરતા પૈસા મળે એવી ખેડૂતોને ઈચ્છા હોય. હા, અહીંયા અમારે નિગમમાંથી પણ એક અધિકારીની નિમણૂક થઈ છે અને ગ્રામ સેવક છે, 2 તલાટી છે, 50% સ્ટાફ આવી ગયો છે અને 50% સ્ટાફ આવવાનો બાકી છે. 2 કર્મચારી અમારા યાર્ડના પણ એને સાથ સહકારમાં રહે અને બનતી મદદ અમે બધી કરશું, પણ ખેડૂતો હેરાન ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખશું. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.